મિત્રો, શું કે પૂછવામાં આવ્યું છે કે અંતર્ગોળ અરીસા વડે વસ્તુનું વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબની મોટવણી કેટલી હોય? મોટવણીનું સૂત્ર છે મિત્રો, મોટવણી એમ બરાબર એચ ડેશના છેદમાં એચ. પહેલા જુઓ પ્રતિબિંબ કેવું છે, વાસ્તવિક અને ઉલટું. ઉલટું એટલે કે આ એચ ડેશ ઉલટું છે. ઉલટું હોય તો એ માઇનસ થાય, ઋણ થાય. એટલે વાસ્તવિક અને ઉલટા પરથી એટલી તો ખબર પડી ગઈ કે મોટવણી ઋણ હોય. અને પાછું પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે. તમને ખ્યાલ છે, જો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હોય તો એની મોટવણી એક કરતા મોટી હોય. વિકલ્પમાં જુઓ જી, પહેલા વહેલા તો મોટવણી ઋણ હોય, વાસ્તવિક અને ઉલટું છે એટલે ઋણ હોય. તો આમાં આ બે ડી અને બી એ તો ગયા, પ્લસ છે. તો હવે બે જવાબ વધ્યા, માઇનસ બે અને માઇનસ 0.5. હવે મોટવણી એક કરતા મોટી છે. તો હવે મને કયો જી, 0.5 અને બેમાં એક કરતા મોટું કોણ? બે છે. તો એનો મતલબ એમ થયો કે આપણો વિકલ્પ એ શું છે? માઇનસ બે. માઇનસ શું બતાવે છે? વાસ્તવિક અને ઉલટું. બે શું બતાવે છે? એક કરતા મોટી સંખ્યા છે એટલે પ્રતિબિંબ મોટું છે. તો આપણો જવાબ રહેશે એ. આભાર.